मंजरी मारी जे खिजाया छे जे खिजाया छे ए खिजाय ज ने आपणी सूरी ना कारनामा जेवा छे तो मने तो ઊંડે ઊંડે એવું જ લાગે છે કે આ કેરુભાઈ જ પથ્થર માર્યો હશે પથ્થર માર્યો કેરુભાઈ હશે પણ ઉશ્કેર્યા સૂરીએ હશે એ વાત લાખ ટકાની બાકી હું નથી માનતી કે કોઈએ સામેથી કારણ વગર પથ્થર ઉપાડી ઘોડામાં ફટકારી દીધો હોય સૂરી છે જ એક નંબરની ડોટ ઇડિયા તું તો કોઈ દિવસ સાચું બોલીશ જ નહીં ને પણ સાચું બોલવામાં ભરાઈ જઈએ તો સાચું પણ ના બોલાય પણ ઘણી વાર સાચું બોલવામાં કાંઈ વાંધો નહીં કોઈની મદદ થતી હોય તો સાચું બોલીને પણ કરાય એટલે તું એમ કહેવા માંગે છે કે કેરુએ સૂરીને પથ્થર માર્યો એ ખોટું કર્યું અને એ વાત તું મંજરી માડી કે સરપંચ સરકારને કહીશ એમ આપણને સાક્ષીમાં ઉભા રાખશે ને તો કહી દઈશું અમને નથી ખબર હા તો એવું જ કેવું પડશે ને નહીં તો શું એવું કહેવાના કે કેરુભાઈ પથરો માર્યો તો એટલે અમને ન્યાય આપો તે સૂરી તો માંગે એવી છે દુંડાભા અમારા જમાઈ થાય એટલે મને દયા એમની વધારે આવે છે એ જ ને આપણી છોડીના માથે કેવી પનોતી બેઠી છે ઘરમાં સાપના ભારા જેવી છોકરી અને એના તોફાન ચોરે ને ચોટે ગાજતા સાચું કહું તો આ મોટી બા ઉપરાણા લેવાનું બંધ કરે ને તો આ સૂરી આપોઆપ સીધી દોર જેવી થઈ જાય મારી માના લીધે મારાથી બોલાતું નથી બાકી જે ઘડીએ સૂર્ય કેરુનું નામ ભેરુકા કાસા મેં લીધું તે જ વખતે તેની કનપટેની નેચે વગાડી દીધી હોત શું બોલી છે એ સાચું જ બોલી છે ને મેં સાચું બોલું એ કઈ ગુનો ના કહેવાય ખબર નહીં કેમ પણ બધા દર વખતે સૂરીનો જ કેમ વાંક કાઢતા હશે સૂરીનો વાંક 70 વાર એ ચૂપ રહી હોત ને તો તોફાન ટળી જાત હવે તો દેખ તમાશા દુનિયા કા સરપંચ સાહેબ તો પણ ન્યાય કરે એવા છે પણ આ તો કેરુની વાત છે એટલે મંજરી માડી વચ્ચે પડ્યા વગર રહેશે જ નહીં અરે મંજરી માડી તમે જય માતાજી તમ અમાર ઘરે આવ્યા ને અમ ગરીબ ની કોઠડી જગમગી ગઈ પધારો પધારો હજી તો ઘણું લાવી છું તમારે માંગવાના આવવું પડે એટલું લાવી છું એકમાં શાક છે એકમાં ફળ છે અને હા ત્રીજામાં અનાજ પણ છે રે પણ માડી આની શું જરૂર હતી કે તમે આને વાગ્યું છે એના નાટક આના માટે રોતા કર્યા નાટક મને બધી ખબર પડે છે મેં ઘણી દિવાળીઓ જોઈ અને ઘણી તડકી છાયડી પણ તમે જે ઈરાદાથી આ છોકરીને વાગ્યું અને પછી એને તાવ આવ્યો એ બધા જે નાટક કર્યા છે ને એ મને ખબર પડે છે અત્યાર સુધી તો નાનું મોટું વાગે ને ત્યારે ગામના લોકો સરકાર પાસે આવીને પૈસા લઈ જાય ને એમાં મને કાંઈ વાંધો નથી પણ તમે તો દાવ મોટો રમવા ગયા તમે તો આરોપ મારા દીકરા પર જ મૂકી દીધો મારા દીકરા પર ઓડ પાણી ઊંચો કરવાની ઈચ્છા લાગે છે તોડ પાણી બાણી
તમે જે બોલું છું એ જ તમે વિચારો છો, પણ જે બોલી એ સાંભળી નથી શકતા. એવું જ હોય જ્યારે કોઈ માણસ સામે અરીસો ધરી દે ને ત્યારે વીક લાગી જાય છે. એટલે આ બધા નાટક બંધ કરો. તમારી દીકરીને સાજી કરવાના પૈસા હું તમને આપી દઉં છું, પણ મહેરબાની કરીને આખા ગામની સામે જુઠ્ઠાણું ના ચલાવો કે મારા કેરુએ પથ્થર માર્યો છે. બાડી, અમે ગરીબ ચોક્કસ છીએ, પણ નાલાયક નથી. હું તમને વચન આપું છું કે અમે કદી એ સરકારને નહીં કહીએ કે પથ્થર કેરુભાઈ માર્યો છે. અમને કાનો નથી જોઈતો. ને માડી, તમે અહીંયા અમારા ઘરે મારી સુરીની તબિયત જોવા આવ્યા ને, એ મને બહુ ગમ્યું. આ બધા ચીલા ચાલુ નાટક બંધ કરો. તમે અમારા ઉપર ઉપકાર નથી કરતા એમ કહીને કે મારા કેરુનું નામ નહીં લઈએ. મારા કેરુનું નામ કારણ વગર તમે વચ્ચે લાવ્યા છો, અને એના કારણો પણ તમને ખબર છે. અને જો તમને એવું લાગતું હોય ને તો સાબિત કરી બતાવો કે આ છોકરીને મારા કેરુએ પથ્થર માર્યો છે. છે તમારા પાસે કોઈ સાક્ષી? છે કોઈ સાબિતી? આડી, તમે ખરેખર કાંઈ સાબિત કરવા નથી માંગતા. બસ મારી છોડી જડ સાજી થઈ જાય એટલી જ માતાજીને અરજ. ને માડી, સાબિત કરીને કરશું શું? એનાથી કઈ મારી સૂરીના માથાનો ઘા છટ રૂજાઈ જશે? આ બધા રોદણાથી વાત આડે પાટે ના લઈ જાઓ. સાબિત કરી બતાવો. જો તમે સાબિત નથી કરી શકતા તો હું સાબિત કરીશ કે આ છોકરી ખોટું બોલી રહી છે. બોલાવો આખું ગામ, મારે એક એક સાથે વાત કરવી છે કે કોણે જોયું છે મારા કેરુને આ છોકરીને મારતા. બૈરાની બુદ્ધિ પાણી હે, એમને એમ થોડી કીધું છે. તો ઉડી ના જાય ને એટલે તો માથે કિલા ખોડવાનું કીધું છે. કે તો તાળા જ જોઈએ. મણિહારી જે રીતે સંભાળીને તળાવેથી બેડા ભરે ને એ રીતે બોલવામાં સાચો ઉપડે. તળાવ કાંઠે પગ લપસે એટલે માણો સીધો તળાવને તળીએ. હું બોલવામાં જીભ લપસે ને એટલે જીભ હથેળીએ. આ બધી મોટા ભાભીની શીખવાડેલી વાતો છે. તે હે મોટા ભાભી, તમારે મોડું ફરવાની શું જરૂર હતી? હું હમણાં જ માડીના ઘેરથી આવું છું, ને જે દી એ મારી ભેરા માથું વધારે દબાવડાવે ને એ દી સમજવું કે એમના મગજમાં ખળભળાટ મોટો હોય. હે ચંપા કાકી, તમને કઈ કીધું ખરું કે મંજરી માડી શું કરવાના છે? જો બેન, હું તો માડીની વફાદાર બાઈ કહેવાઉં એટલે મારાથી તો કઈ કહેવાય નહીં.